नमस्कार, आप જોઈ રહ્યા છો લોકસત્તા જનસત્તા. ખબર સામે આવી રહી છે વડોદરાથી. વડોદરા નેશનલ હાઈવે પરના અકસ્માત ઝોન દેણા અને દુમાણનો 52 કરોડના ખર્ચે ફ્લાયઓવર બ્રિજ તૈયાર થયો છે. તેનું તારીખ 6 જૂનના રોજ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી દ્વારા કરવામાં આવશે લોકાર્પણ. આ બ્રિજ બનવાથી અકસ્માત ઝોન દેણા ચોકડી અને દુમાણ ચોકડી પર અકસ્માતોના બનાવોમાં નોંધપાત્ર ઘટાડો થશે. ઉપરાંત ટ્રાફિકની સમસ્યા પણ હળવી થવાની શક્યતાઓને નકારી નહીં શકાય. આપણા વડોદરાને જે દુમાડ પાસે ટ્રાફિકની સમસ્યા હતી, દુમાડ પાસે અમદાવાદથી સુરત જવાવાળા લોકોને જે એક એક 1.5 કિલોમીટર ટ્રાફિકની સમસ્યાનો ભોગ બનવો પડતો હતો, અને એના માટે જ્યારે કેન્દ્ર સરકારમાં ગડકરી સાહેબ પાસે રજૂઆત કરવામાં આવી અને એમણે એ તાત્કાલિક એ ત્યાં જવા અને સુરતથી અમદાવાદ જવા માટેનો એ બંને બાજુના બ્રિજનું નિર્માણ જલ્દીથી થાય એ દિશામાં એમણે પરમિશન આપી અને ખુદ એમણે પોતે ત્યાં શિલાન્યાસ કર્યો હતો. આવતીકાલે આદરણીય નીતિન ગડકરી સાહેબ એ બ્રિજનું લોકાર્પણ કરવા આવી રહ્યા છે. મારા વડોદરાના નગરજનોને દુમાડ ચોકડીએ આવવા માટેનું આમંત્રણ આપું છું. મિત્રો, આપણા બધાની આ ખૂબ મોટી સમસ્યા હતી અને એ સમસ્યાનું નિરાકરણ જ્યારે થયું હોય અને આટલા નાના 50 કરોડના કામ માટે એટલે 36 કરોડનું દુમાડ બ્રિજ અને 15-16 કરોડનું દેણા અંડરપાસ, આટલા નાના કામ માટે પણ જ્યારે કેન્દ્રીય નેતૃત્વ અને આપણું ગૃહમંત્રી આદરણીય હર્ષભાઈ લોકાર્પણ કરવા આપણી વચ્ચે આવતા હોય ત્યારે પણ કામ ભલે નાનું છે પણ આખાય ગુજરાતને સ્પર્શે એવું આ કામ,